नमस्कार मित्रों, अपनी YouTube चैनल एडवोकेट नितेश दवे ऑफिशियल में आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे भारतीय फौजदारी अधिनियम आईपीसी चैप्टर 9A એટલે કે ચૂંટણીને લગતા ગુનાઓ અંગેની ચર્ચા કરીશું। ચૂંટણી સંબંધી ગુનાઓમાં આઈપીસી ચેપ્ટર 9A હેઠળ સેક્શન 171D 171D હેઠળ જ્યારે કોઈ પણ ઉમેદવાર બનાવટી નામ ધારણ કરીને મત મેળવવાનો પ્રયાસ કરે અથવા તો મતદાન કરવા માટે પ્રેરણા આપે બનાવટી નામ ધારણ કરીને તો ત્યારે શું સજાની જોગવાઈ છે તે 171D હેઠળ જણાવવામાં આવેલું છે। કોઈ પણ હયાત કે મૃત્યુ પામેલી વ્યક્તિ અથવા અન્ય કોઈ વ્યક્તિના નામે ઉમેદવારી પત્ર ભરી અને ચૂંટણીમાં મત મેળવવા માટે દુષ્પ્રેષણ કરે અને એવું કોઈ પણ કૃત્ય કરે કે જેનાથી એ વસ્તુ જે ગેરકૃત્ય છે, ગેરકાયદેસર છે તે સાબિત થાય ત્યારે તેના પર કાયદેસરની જે સખત કેદ અથવા તો સાદી કેદ બેમાંથી એક વર્ષની કેદની જોગવાઈ કરવામાં આવેલી છે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવેલી છે। સેક્શન 171E 171E હેઠળ જ્યારે કોઈ પણ ઉમેદવાર મત મેળવવા માટે લાંચ, રૂશ્વત અથવા તો પ્રલોભન આપે ત્યારે શું સજાની જોગવાઈ છે તે 171E અંતર્ગત જણાવવામાં આવેલું છે। 171E અંતર્ગત એમાં એક વર્ષની સખત અથવા તો સાદી કેદ અથવા દંડ અથવા તો બંનેની શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે। પણ ચૂંટણી સંબંધમાં નાણાંની ગેરકાયદેસર ચૂકવણી કરવામાં આવે અથવા તો ચૂંટણીનો હિસાબ ન રાખવામાં આવે તો શું સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તે કલમ 171H અને I અંતર્ગત જણાવવામાં આવેલ છે। તો તેમાં એ જણાવવામાં આવેલ છે કે ચૂંટણીના હિસાબમાં ગોટાળો કરવો અથવા તો જે ચૂંટણી ખર્ચ હોય તેનાથી વધુ પ્રમાણમાં ખર્ચ કરી અને તેને જે આર્થિક વ્યવહાર હોય તેને ગેરકાયદેસર બનાવવા તથા ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારના હિસાબ ન રાખવા અથવા તો ચૂંટણી ખર્ચના હિસાબની માહિતી સક્ષમ અધિકારી સમક્ષ રજૂ ન કરવી તો 500 રૂપિયાનો દંડ અને એક વર્ષની સખત કેદની સજા કરવામાં આવે છે। મિત્રો, આજે આપણે ચર્ચા કરી ચૂંટણી સંબંધી ગુનાઓ પ્રકરણ 9A આઈપીસી। હવે આપણે ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું। જય હિન્દ, વંદે માતરમ।